ચાલો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન આન્સરને જોઈશું તો ફર્સ્ટ ક્વેશ્ચન એવું પૂછાય કે તેજલ પહેલીવાર અમદાવાદ આવી હતી ત્યારે તેને કઈ કઈ બાબતનો ડર લાગતો હતો તો સૌપ્રથમ તો પહેલાં તો તે ટ્રેનમાંથી ઉતરી અમદાવાદ સ્ટેશન પર ઉતરી ત્યારે ક્રાઉડ જોઈને ભીડભાડ જોઈને ત્યારે તેને ડર લાગે સેકન્ડ જ્યારે તે તેની મમ્મીને હોસ્પિટલ મળવા જતી હતી ત્યારે બસમાં સફર કરવા માટે ત્યાં તેને જળવા માટે ડર લાગતો હતો ઓકે પછી થર્ડ છે હર્ષના હાઉસમાં હાઈટ પરથી તેને જોવાથી ડર લાગતો હતો અને પછી તે લીફમાં ચડવાથી તેને ડર લાગતો હતો આ બધાથી જ તેને ડર લાગતો હતો એ આપણે જોઈ ગયા હતા બરાબર તો આ રીતે ક્વેશ્ચન પૂછાય તો તેનો આન્સર લખવાનો ફ્રેન્ડ્સ હવે સેકન્ડ છે કે જ્યાં મામા રહેતા હતા ત્યાં હાઈરાઈઝ બિલ્ડિંગ હતી બરાબર તો તે હાઈરાઇસ બિલ્ડિંગ વચ્ચે શું તફાવત હતો મામા જ્યાં રહે છે તે વિસ્તારના બિલ્ડિંગ્સ અને જે હાઈરાઈઝ બિલ્ડિંગમાં તે બેમાં શું ડિફરન્ટ હતું તે આપણે જોઈએ તો ફ્રેન્ડ્સ મામા જ્યાં રહે છે તે કોમન ટાર ત્યાં કોમન ટોયલેટ હતું એટલે જે પબ્લિક ટોયલેટ હતું જે બધા જ યુઝ કરી શકતા હતા જ્યારે હાઈરાઈઝ બિલ્ડિંગમાં ટોયલેટ કેવી હોય છે સેપરેટ હોય છે ઓકે પછી છે મામા જ્યાં રહે છે ત્યાં નો કિચન કિચન ત્યાં અલગથી ન હતું સેપરેટ કિચન નહીં હતું ઓકે એક જ રૂમની અંદર હતું જ્યારે હાઈરાઇસ બિલ્ડિંગમાં સેપરેટ કિચન પણ હોય છે પછી છે નો વોટર ટેપ એટલે નળ પણ કોમન હતો જો આપણે જોયેલું હતું ને ઓકે પછી હાઈરાઈસ બિલ્ડીંગમાં કેવું હોય છે વોટર ટેપ કિચનમાં પણ હોય છે અને બાથરૂમમાં પણ સેપરેટ હોય છે ઓકે પછી એના ગ્લાસ વિન્ડો મામાને ત્યાં અહીંયા ગ્લાસ વિન્ડો નહીં હતી પણ હાઈરાઈઝ બિલ્ડિંગમાં ગ્લાસવાળી વિન્ડો હતી બરાબર ને તો ફ્રેન્ડ્સ આટલો ડિફરન્ટ હતો તમને ડિફરન્ટમાં પણ પૂછી શકાય ઓકે કે મામાના વિસ્તારના બિલ્ડિંગ અને હાઈરાઈઝ બિલ્ડિંગમાં શું ડિફરન્ટ છે તો આ રીતે ફ્રેન્ડ્સ લખવાનું ઓકે ચાલો ફ્રેન્ડ્સ આપણે ક્વેશ્ચન આન્સરને સમજી ગયા હ ને અને તમને બધાને જ સમજ પડી ગઈ હશે તો ફ્રેન્ડ્સ હવે આપણે જોઈશું અનધર હાઉસ બીજું ઘર તો તેજલની મામી પહેલાં તેને હર્સના હાઉસે લઈ ગયા હતા તે હર્સનું હાઉસ ટ્વેલ્થ ફ્લોરનું હતું કેટલું બિગ હાઉસ હતું કે ત્યાં સો મેની રૂમ્સ બહુ બધા રૂમ્સ હતા વન ટુ સીટ બેઠક રૂમ વન ટુ કુક કિચન પછી વન ટુ સ્લી એટલે સુવાનો રૂમ પછી ખાવાનું કિચન બધું જ સેપરેટ હતું ઇન હર્સના હાઉસમાં પણ ટોયલેટ તેની અંદર જ હતું હાઉસની અંદર જ હતું અને તે ખૂબ જ બીગ હતું હર્સના હાઉસને ક્લીન કરવા માટે મામીને ખૂબ જ ટાઈમ લાગતો હતો ફ્રેન્ડ્સ તેજલ એની મામી સાથે જે એની મામી જે જે બધાના ઘરે જે કામ કરે છે તે તેના એક હર્ષના હાઉસમાં તેને લઈ ગઈ હતી ત્યાં એટલું બિગ હાઉસ હતું કે બધું જ ત્યાં સેપરેટ અને એકદમ મોટા મોટા રૂમો હતા અને ત્યાં મામીને એને ઘરને ક્લીન કરવા માટે તેને ખૂબ જ ટાઈમ લાગતો હતો પણ વર્ક આસાનથી થઈ જતું હતું કારણ કે તેના હાઉસમાં ટેપમાંથી જ એટલે નળમાંથી જ પાણી આવતું હતું ફ્રેન્ડ્સ તમને ખબર જ હશે તમે બધાના ઘરે હશે કે આપણે ફ્લેટમાં રહેતા હોય તો આપણને કિચનમાં સેપરેટ નળમાંથી પાણી આવતું હોય છે બરાબર ને પછી બાથરૂમમાં પણ આવતું હોય છે એટલે ઇઝીથી તેનું કામ થઈ જાય છે પણ મારા મામાના હાઉસની જેમ તેમને પાણી બહાર લેવા જવું પડતું નથી આપણે જોલું ને ફ્રેન્ડ્સ કે તેજલના મામાના ઘરે તો તેઓને લાંબી લાઈન લગાવી પડે છે બહાર પાણી ભરવા જવું પડે છે એટલે ટાઈમ પણ વેસ્ટ થાય છે પણ હર્ષના ઘરે તેનું કામ ઇઝીથી થઈ જાય છે હર્ષના બાથરૂમમાં ટેપમાંથી પાણી ચાલુ રાખીને હર્ષે શું કરેલું હતું કે હર્ષ બાથરૂમમાં નર્સ ચાલુ રાખ્યું હતું અને ટીવી જોવા બેસી ગયો હતો એટલું બધું વોટર વેસ્ટ થવા માંડ્યું જે તમને પિક્ચરમાં દેખાય છે કેટલું પાણી વેસ્ટ થાય છે પણ તેજલે તે લોકોએ આવી પાણીની પરિસ્થિતિને જોયું હતું એટલે ફ્રેન્ડ્સ તેને તેજલને તો વેસ્ટ થાય તે માટે તેને જરા પણ ગમતું ન હતું તેથી તેજલે શું કર્યું તે ટેપને તરત જ તેને ક્લોઝ કરી નાખ્યું બંધ કરી દીધું જેથી પાણી વેસ્ટ જ થાય નહીં કે ફ્રેન્ડ્સ વિલેજમાં પછી રીતના હટ જે ઝૂંપડીઓમાં રહેતા હોય તેઓને પાણીની એટલી બધી તકલીફ પડે છે તેઓને પાણી લેવા માટે બહાર આવવું પડે છે તો ફ્રેન્ડ્સ આપણે પણ પાણીનો વેસ્ટ કરીશું નહીં ઓકે તો તમારે પણ શીખવાનું છે કે આપણે પાણીનો વેસ્ટ કરવો જોઈએ નહીં પછી હર્ષના હાઉસમાં બિગ ગ્લાસ વિન્ડોઝ હતા એક ગ્લાસ વિન્ડોઝ એટલે કાચની મોટી મોટી વિન્ડો બારીઓ હતી મામીએ કહ્યું જઈને કે જો મામાની ગલી અને તેનું હાઉસ દેખાતું હશે કે મોટી બિગ વિન્ડો હોય એટલે એમાંથી આપણે જોઈએ એટલે આપણે દૂર દૂર સુધી દેખાય પણ તેનું હાઉસ કયું છે તે કહી શકતી ન હતી કે દૂર હોય એટલે તે દેખાય નહીં દરેક વસ્તુ તેને એકદમ સ્મોલ દેખાતી હતી કે તેજલ એકદમ હાઇટ્સ પર હતી એટલે તેને બધી નીચેની બધી જ વસ્તુઓ સ્મોલ દેખાતી હતી અને તેજલને તો હાઈટથી ખૂબ જ ડર લાગતો હતો ફ્રેન્ડ્સ આ અંતર હતું કેમ કે તેજલના મામા એકદમ પુઅર હતા અને તેની પાસે પૈસા ન હતા તેથી તે પૈસા ન હતા એના લીધે તે હાઈરાસ બિલ્ડિંગ ખરીદી શકે તેમ ન હતા હવે ફ્રેન્ડ્સ આપણે પાછા થોડા ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ ટીચર કેમ તમને ક્વેશ્ચન આન્સર વચ્ચે વચ્ચે કરે કે આપણે જે શીખી ગયા હોય પછીથી એ ક્વેશ્ચન આન્સરને કવર કરી દઈએ તો તમને વધારે સમજ પડે ઓકે તો ચાલો હવે આપણે થોડા ક્વેશ્ચન આન્સરને જોઈ લઈએ ચાલો ફ્રેન્ડ્સ હવે એવા ક્વેશ્ચન આન્સર છે કે તમારા વિશે કહેવાનું છે ઓકે તો તમને એવું પૂછાય કે તમે રહો છો તેના જેવા હાઉસ ઉપર સર્કલ કરવાનું છે જે હાઉસ આના જેવું હોય તો તો નીચે તમને ઓપ્શન હશે તેમાંથી તમે કેવા હાઉસમાં રહો છો તેના પર સર્કલ કરવાનું છે તો તમને આપ્યું છે તેજલ તેજલ જ્યાં રહેતી હતી જાણે કે વિલેજમાં રહેતી હતી તો એ ટાઈપનું તમારું હાઉસ છે પછી મામા મામા કહેવાય દાદા એક જ રૂમની અંદર તેમનું બધું જ હતું ઓકે તો તેવા હાઉસમાં તમે દેવો છો પછી હર્ષનું હાઈ રાઇઝ બિલ્ડિંગ અને કોઈ બીજા જેવું અથવા તો કોમન ઓકે તો આ રીતે તમારે ક્વેશ્ચન પૂછાય તો તમારે તમે જે રીતે દેતા હોય તેના પર તમારે કરવાનું છે ઓકે તો સેકન્ડ એવું પૂછાય કે તમારા હાઉસમાં પાણી ક્યાંથી આવે છે તો ફ્રેન્ડ્સ આપણા હાઉસમાં પાણી ટેપમાંથી જ આવે છે ઓકે નળમાંથી જ આવે છે બધાના એમાંથી પછી તમારા હાઉસમાં ઇલેક્ટ્રિક જોડાણ છે જો હા તો દિવસમાં તે કેટલા અવર્સ તમારા હાઉસમાં ઇલેક્ટ્રિક તમને મળે છે તો ફ્રેન્ડ્સ અત્યારે તો બધાના જ ઘરમાં ઇલેક્ટ્રિક સિટી છે ઓકે તો તમારા ઘરે દિવસમાં કેટલા અવર્સ આવે છે ઇલેક્ટ્રિક તો એવરી ફૂલ ડે આવે છે ઓકે ફ્રેન્ડ્સ આપણે ત્યાં ઇલેક્ટ્રિક સિટી ફૂલ ડે હોય છે ઓકે પછી તમને એવું પૂછવાય કે તમે જ્યાં રહો છો ત્યાં કઈ હોસ્પિટલ નિયરમાં છે ઓકે તો તમારે જે નિયરમાં જે હોસ્પિટલ હોય તે તેનું લખવાનું છે કે આ હોસ્પિટલ મારી ઘરની નજીક છે ઓકે આ તમારી રીતે લખવાનું છે પછી તમને નીચે ઘણા એવું તમને મેં જો નીચે ક્વેશ્ચન દેખાય છે તેમાં તમારે જાને કે બસ સ્ટોપ છે સ્કૂલ છે માર્કેટ છે પોસ્ટ ઓફિસ છે હોસ્પિટલ છે બરાબર તો આટલું તમારા હાઉસથી તેને કેટલી મિનિટ થાય છે અને કેટલા કિલોમીટર છે તો ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચનનો આન્સર તમારે તમારી ફેમિલી અથવા તો ફાધર ને મધર સાથે બેસીને આ ક્વેશ્ચનનો આન્સર તમારે લખવાનો છે બરાબર તો આની જ્યારે પીડીએફ આવશે ત્યારે તમારે આ ખાસ લખવાનું છે કે તમારે બસ સ્ટોપ છે તો તેને કેટલી મિનિટ તમારા હાઉસથી થાય છે અને તે કેટલા કિલોમીટરને છે તે તમારે લખવાનું છે ઓકે ફ્રેન્ડ્સ તો આવા ક્વેશ્ચન આવશે તો તમારે લખવાના ફ્રેન્ડ્સ હવે આપણે ક્વેશ્ચન આન્સરને જોઈ ગયા હવે એક ડ્રોઈંગ એક્ટિવિટી કરીશું તમને ખૂબ જ મજા આવશે અને તમારું ડ્રોઈંગ એકદમ સુપર છે હે ને તમને ડ્રોઈંગ કરવાનું ગમે જ છે તો ફ્રેન્ડ્સ હવે એવું છે કે તમારા હાઉસની આજુબાજુ ડિફરન્ટ ટાઈપના હાઉસ હોય છે હે ને તો એ તમારે નોટબુકમાં ડ્રો કરવાનો રહેશે તો તમારા હાઉસની આસપાસ સિંગલ હાઉસ જે તમને પિક્ચરમાં ટીચર દેખા તમને પિક્ચરમાં ટીચર આપે છે તો તમારે આમાંથી તમારે જે ડ્રો કરવું હોય તે તમે કરી શકો છો તમારી આજુબાજુ જે હાઉસ હોય તે તો તમારી આસપાસ કદાચ સિંગલ હાઉસ હોય આ રીતનું હોય છે ઓકે પછી ડબલ હાઉસ એટલે એક નીચે ઉપર નીચે એક કિક માર હોય છે આ ટાઈપનું હોય છે બે મારવાળું ઓકે કોઈ એપાર્ટમેન્ટમાં રહેતા હશે જેના ફાઇવ સીટ્સ માર હશે ફ્લોર હશે પછી છે હાઈરાઈઝ બિલ્ડિંગ જેમાં થર્ટીન કે થર્ટી ફોર ફ્લેટ્સ હોય છે તો આ રીતે તમે ડ્રોઈંગ બનાવી શકાય છે પણ તમારે આ રીતે ડ્રોઈંગ આમાંથી તમે જેમાં તમારી આજુબાજુના જે ડિફરન્ટ ટાઈપના હાઉસ હોય તો તમારે ડ્રો કરવાના છે તમને ખૂબ જ મજા આવશે ઓકે તો હવે આપણે નવા ની ચર્ચા કરીશું